વાત કરીએ ભુજના ધારાસભ્ય નીમાબહેન આચાર્યનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં નીમાબહેન કહે છે કે હું સમસ્યા લઈને ગાંધીનગર રજૂઆત કરવા જાઉં છું ત્યારે મને કહે છે કે મત તો મળ્યા નથી ને રજૂઆત કરવા આવો છો, હું બધું સાંભળી લઉં છું. તો ભુજના એમએલએ છે નીમાબહેન આચાર્ય, કે જેમનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં તેઓ બોલી રહ્યા છે કે સમસ્યા લઈ અને ગાંધીનગર જ્યારે પણ હું રજૂઆત કરવા માટે જઉં છું ત્યારે ત્યાં કેવું કહેવામાં આવે છે કે મત તો મળ્યા નથી અને રજૂઆત કરવા આવી ગયા છો ત્યારે હું બધું જ સાંભળી લઉં છું. આ પ્રકારનો એક ઓડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. ભુજના એમએલએ છે નીમાબહેન આચાર્ય, કે જેમનો એક ઓડિયો વાયરલ થયો છે. જોઈએ હવે મારું સરકાર કેટલું માને છે. હવે હું જાઉં જ મને એમ જ કે મત તો મળ્યા નથી, હું હાલે આવે છે કે હે મને ઉપર આ તમે જો તો હું હસીને કાઢી નાખું, મને કઈ વાંધો નહીં જાય બધું. તો જોઈએ હવે મારું સરકાર કેટલું માને છે. હવે હું જાઉં જ મને એમ જ કે મત તો મળ્યા નથી, હું હાલે આવે છે કે હે મને ઉપર આ તમે જો તો હું હસીને કાઢી નાખું, મને કઈ વાંધો નહીં જાય બધું. તો જોઈએ હવે મારું સરકાર કેટલું માને છે. હવે હું જાઉં જ મને એમ જ કે મત તો મળ્યા નથી, હું હાલે આવે છે કે હે મને ઉપર આ તમે જો તો હું હસીને કાઢી નાખું, મને કઈ વાંધો નહીં જાય બધું. તો ભુજના એમએલએ છે નીમાબહેન આચાર્ય, જે ઓડિયો અમે આપને હમણાં સંભળાવ્યો, આ ઓડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભુજના એમએલએ એવું કહી રહ્યા છે કે જ્યારે પણ હું લોકોના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે જો ગાંધીનગર જઉં તો સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે મત તો મળ્યા નથી અને શું ચાલે આવો છો. આ ઓડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભુજના એમએલએ છે નીમાબહેન આચાર્ય, કે જેમનો આ ઓડિયો છે અને વાયરલ થઈ રહ્યો છે. ક્યારનો આ ઓડિયો છે અને કયા સંદર્ભમાં તેઓ વાતચીત કરી રહ્યા છે તે હાલ સ્પષ્ટ થયું નથી, પરંતુ હાલમાં આ ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં નીમાબહેન એવું કહી રહ્યા છે કે હું સમસ્યા લઈને ગાંધીનગર રજૂઆત કરવા માટે જઉં છું ત્યારે મને એવું કહેવામાં આવે છે કે મત તો મળ્યા નથી, રજૂઆત કરવા આવો છો, હું બધું સાંભળી લઉં છું. આ પ્રકારનો ઓડિયો ભુજના એમએલએ નીમાબહેન આચાર્યનો આ ઓડિયો છે કે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.